સુરતી સમાચાર છે કે જ્યાં ચંદી પડવા પહેલા જ ઘારી બનાવવાની શરૂઆત થઈ જાય છે. કોરોના બાદ આ વર્ષે ખારી અને ભૂસાનું વેચાણ વધવાની વેપારીઓને અપેક્ષા છે. માલસામાનની કિંમતો વધવાને કારણે આ વખતે ઘારી મોંઘી પડી શકે છે. માવા અને સુકા મેવાના ભાવ વધતા પણ ઘારીની કિંમતમાં લગભગ 25% જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. નવરાત્રી દશેરા બાદ હવે ચંદી પડવાનો પર્વ આવી રહ્યો છે. ચંદી પડવો એ સુરતનો પોતિકો પર્વ મનાય છે, ત્યારે સુરતમાં જે છે એ ઘારી બનવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે અત્યારે હું આ ઘારીના ગોડાઉન પર આવી છું અને કારીગરો દ્વારા જે સુરતી ઘારી કહેવાય, જે વિશ્વ વિખ્યાત છે, તેને બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે ચંદી પડવાના દિવસે સુરતમાંથી સુરતના લોકો જે છે એ પોતાના પરિવાર મિત્રો સાથે અગાસી કે ફૂટપાથ પર બેસીને આ ઘારીની મજા માણતા હોય છે. ઘારી અને ભૂસું વર્ષોથી ખવાતો આવ્યો છે ચંદી પડવાના દિવસે, અને સુરતમાં પણ અત્યારે આ ચંદી પડવાને લઈને ઘારી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાના કારણે ગયા વર્ષે તો આ પર્વ ઉજવાઈ નહોતો શક્યો, લોકો બહાર નહોતા જઈ શક્યા, પરંતુ આ વર્ષે મીઠાઈ વિક્રેતાઓને અપેક્ષા છે, કારણ કે કોરોનાના કેસો પણ ઘટ્યા છે, જેથી આ વખતે ઘારી ભૂસાનું જે વેચાણ છે એ સારું થશે તેવી અપેક્ષા વિક્રેતાઓને પણ લાગી રહી છે. ખાસ કરીને આ વખતે ઘારી ખાવી થોડી મોંઘી પડશે, કારણ કે રો મટીરિયલ્સની કિંમતોમાં ખૂબ વધારો થયો છે. દૂધ છે, સૂકા મેવા છે, માવા છે, એ તમામ વસ્તુની કિંમતમાં જે છે વધારો થયો છે. તેના કારણે ઘારી ખાવી આ વખતે મોંઘી પડશે. આપણી સાથે મીઠાઈ વિક્રેતા પણ છે, એમની સાથે વાત કરીશું. બ્રિજેશભાઈ, એ જણાવો કે કઈ રીતની તૈયારી અત્યારે ચાલી રહી છે, આ વખતે ઘારી કેટલી મોંઘી પડશે લોકોને? તૈયારી તો જે આપણે ગયા વર્ષે કરી હતી આ વર્ષે પણ એ જ રીતે આપણે તૈયારી કરી રહીએ છીએ, અને લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘારીના ભાવની જો હું વાત કરું તો ગયા વર્ષને આ વર્ષમાં વધારે ફરક નથી, 20-25 રૂપિયા જેવો ફરક આવ્યો છે, એ બી ડ્રાયફ્રૂટ્સ અને દૂધનો ભાવ જે વધ્યો છે એના કારણે. કોરોનાના કારણે ગત વર્ષે તો એટલો ઉત્સાહથી ઉજવાઈ નહોતો શક્યો આ પર્વ, પણ આ વખતે શું અપેક્ષા છે, કારણ કે આ વખતે કોરોનાના કેસો પણ ઘટી ગયા છે અને લાગે છે કે આ વખતે વેચાણ સારું થશે? આ વખતે ઉત્સાહ ઘણો દેખાય છે, કારણ કે આપણને રિટેલ આઉટલેટ પર તરત જ લોકોનો ઉત્સાહથી ખબર પડવા માંડે કે ડિમાન્ડ આવવા માંડે છે. આપણી સાઈડ ગાડી માટે લોકો એડવાન્સમાં પ્રી બુક કરાવતા થઈ ગયા છે, કેમ કે પછી ખલાસ થઈ જાય છે તો કે અમારી આટલી બુક કરી દો. તો આ રીતે અમને એવું લાગે છે આ જોતા કે ઉત્સાહ આ વર્ષે ઘણો સારો છે. સુરતના ઘારીની ડિમાન્ડ માત્ર સુરત કે ગુજરાતમાં નહીં પણ વિદેશમાં પણ થતી હોય છે, આ વખતે વિદેશથી પણ કેટલા ઓર્ડર આવી રહ્યા છે? વિદેશમાં જે આપણા પટેલ ભાઈઓ છે, ગુજરાતી ભાઈઓ છે, તો એ તો એવરી યર ઘારીની ખૂબ જ લાગણીથી આપણા કરતાં વધારે ઉત્સાહ લઈને ત્યાં મનાવે છે, અને એમના તકી અહીંયા અમને એડવાન્સ ઓર્ડર પણ આવી જાય છે. તમે જોઈ શકો છો કે જે રીતે મીઠાઈ વિક્રેતાઓ જણાવી રહ્યા છે કે એડવાન્સ ઓર્ડર પણ અત્યારે વિદેશથી આવી રહ્યા છે, અને ખાસ કરીને રો મટીરિયલની કિંમતોમાં વધારો થવાને કારણે આ વખતે જે છે ઘારીની કિંમતમાં પણ 20-25% વધારો થયો છે. જોકે જ્યારે તહેવારોની વાત હોય, મોજીલાપણાની વાત હોય, ત્યારે સુરતીઓ મોંઘવારીને જોતા નથી, એટલે ચોક્કસથી આ વર્ષે પણ ગયા વર્ષના કરતાં જે ઘારી ખાવાનો જે ઉત્સાહ છે એ સુરતના લોકોમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સલીમ શેખ સાથે પારુલ મહાડિક, TV9 સુરત.